वर्तमान समय कोरोना कारण बनासकांठा जिला की तमाम गौशाला और पांजरापोल में मोटाभागनी दान की आवक बंद थता भारे मुश्किल सर्जाई है। आवी परिस्थिति वच्चे अबोल पशुओं ने कई रीते निभाव करवो ते प्रश्न उभो थयो छे। त्यारे सरकार तात्कालिक धोरणे पशुदीठ सहाय चूकवे तेवी मांग करवामां आवी रही छे, जेमां आज रोज दियोदर तालुकाना तमाम गौशालाओ और पांजरापोलना संचालकों दियोदर नायब कलेक्टर कचेरी खाते पहोंच्या हता। तेमज गौशालाओ साथे जोडायेली विविध मांगणीओने लई आवेदनपत्र पाठव्युं हतुं। જ્યારે કે ગત વર્ષે 5 માસ સુધી સરકાર દ્વારા પશુદીઠ 25 રૂપિયા સહાય આપવામાં આવી હતી, પણ તે સહાય હવે બંધ થઈ ગઈ છે। હવે કહેવાની વાત એવી છે કે અત્યારે પાંજરાપોળો અને ગૌશાળાઓની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે। કોરોનાના કારણે દાન આવતું બંધ થઈ ગયું છે, એટલે ગૌશાળાઓની અંદર અને પાંજરાપોળોની અંદર ગવર્મેન્ટ સહાય આપે, આર્થિક સહાય સત્વરે ચાલુ કરે એવી અમારી માંગ છે। એ માંગ સાથે પરમ ધર્મ સંસદ 2008ના માધ્યમથી તમામ ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ સંચાલકો સાથે મળીને અમે બધા અહીંયા દિયોદર નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ વિષય ઉપર સરકારને અમારી રજૂઆત પહોંચાડે એવી વિનંતી કરી છે। મારું નામ બિપિન દવે છે, હું સંત શ્રી સદારામ દિયોદર પેસાણા ગૌશાળાથી બેન બોલું છું। મારી પાસે 2000 ગાયો છે અને અહીંયા માટે ખાવા માટે બિલકુલ ઘાસચારો અત્યારે ગોડાઉનમાં નથી, એટલે અમે કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આપવા આવ્યા છે કે અમને ગમે તે રીતે ગાય માતાને ખાવા માટે સરકાર શ્રી આપે, સહાય આપે એવી અમારી માંગણી છે। જય ગૌ માતા। તો બીજી તરફ કોરોના કાળમાં રાજસ્થાન સરકાર દ્વારા પણ દરેક ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ચૂકવવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત સરકાર ગૌશાળા અને પાંજરાપોળમાં આવી પરિસ્થિતિમાં સહાય આપતી નથી અને સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં આર્થિક સહાય ચૂકવે તે જરૂરી છે। જો સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બનશે।